તો નાફેડ અને સરકાર વચ્ચે આજે બેઠક થવા જઈ રહી છે. આજ અંગે મહત્વપૂર્ણ સમાચાર. નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક છે. ગુજરાતમાંથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નાફેડે ના કહી દેતા આ પરિસ્થિતિ સર્જાઈ છે અસમંજસની. અને આ જ પરિસ્થિતિને ઉકેલવા માટે આજે નાફેડના અધિકારીઓ અને રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે ગાંધીનગરમાં. નાફેડની સહકારી સંસ્થા ગુજકોમાસોલે મગફળીની ખરીદી કરાવવા માટે જો ગુજરાત સરકાર સહમત થશે તો સંભવત આ પ્રશ્ન ઉકેલાઈ જશે, પણ જો તેમાં કોઈ ગડબડ થશે તો મામલો વધુ ગુંચવાશે. રાજ્યમાં ચોમાસા દરમિયાન કુલ 15.12 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે. આ વખતે 14.67 લાખ હેક્ટર જમીનમાં એટલે કે કુલ 97% વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. આશરે 26.22 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવના સામે મગફળીના ભાવ નીચે ઉતરતા ખેડૂતોને મોટો ફટકો પડે તેવી સ્થિતિ છે. તેની સામે ખેડૂતોને રક્ષણ આપવા માટે ગુજરાત સરકારે 5,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્વિન્ટલ દીઠ ભારત સરકાર રૂપિયા 4,890 અને ગુજરાત સરકાર રૂપિયા 110 નો ભાવ આપવાની છે.